સત કેવલ સાહેબ, મારું નામ છે પંકજભાઈ પરમાર. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના આગળ જે અભ્યાસ કર્યો હતો તેથી કન્ટિન્યુ કરશું. આજે આપણે ટોપિક કવર કરશું અયુગ્મ પૂર્ણાંકના સ્વરૂપ. બરાબર છે, આપણે આગળ યુક્લિડના ભાગ પ્રવૃત્તિના આધારે ગુસા કેવી રીતે શોધવા અને યુગ્મ અને અયુગ્મ પૂર્ણાંકના સ્વરૂપ પણ જોઈ ગયા છે. અયુગ્મ પૂર્ણાંકનું સ્વરૂપ કયું હશે? 2q+1, અને બીજા કયા થઈ શકે એની વિશે આજે જોવાનું છે. અને યુગ્મ પૂર્ણાંકનું સ્વરૂપ છે 2q. તો આજે આપણે જોઈએ અયુગ્મ પૂર્ણાંકના બીજા સ્વરૂપો. તેમાં આજે આપણે સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન નંબર 2 જોઈએ. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક ક્યુ માટે 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 પ્રકારની હોઈ શકે. એટલે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક લઈએ અને એના કોઈ પૂર્ણાંક ક્યુ માટે એ કયા સ્વરૂપે હશે? તો 6q+1 અથવા તો 6q+3 અથવા તો 6q+5 પ્રકારની હોઈ શકે. તો અહીંયા આપણે જોઈએ છે તો કે 6q હને, તો આનાથી આપણાને એક વસ્તુ પાક્કી થઈ ગઈ કે આપણો b = 6 હશે. b = કેટલા હશે? 6. અને બીજું અહીંયા કહે છે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક. તો હવે કોઈ પણ કયો હશે? તો આપણે ધારી લઈએ જેમ આગળ આપણે ધારતા હતા કે ધારો કે કોઈ a હને એ અયુગ્મ ધન પૂર્ણાંક. તો આપણે એવું લખી લઈએ, ધારો કે એ એક કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક છે, સંખ્યા છે, અને b = 6. બરાબર છે. પછી આ બંને ઉપર આપણે યુક્લિડના ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ. તો યુક્લિડના ભાગ પ્રવૃત્તિના અનુસાર, તો આપણે જાણીએ છીએ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ શું કહે છે. તો એના માટે કોઈ પૂર્ણાંકો a અને કોઈ ધન પૂર્ણાંકો a અને b માટે q > q અને r એવા અનઋણ એટલે >0 મળે, કે જેથી b³ + r 0 <r> b. તો યુક્લિડના ભાગ પ્રવૃત્તિ અનુસાર એવો કોઈ ક્યુ મળશે કે જે >0 છે, મતલબ અનઋણ હશે. મતલબ કેવો હશે? અનઋણ, એટલે કે ઋણ હશે નહીં. એના માટે a = 6q+r થશે. અને rની કિંમત કયા એટલી હશે? તો કે જી આપણી કન્ડિશન છે (0 > r b) અને b = કેટલા છે આપણા? 6. તો (0 > r 6). બરાબર છે. આનો મતલબ શું કહેવા માગે છે કે r એટલે rની કિંમત શું હોઈ શકે? કાં તો 0 અને 0 કરતાં મોટી અને 6 કરતાં નાની. હવે 0 અને 0 અથવા 0 કરતાં મોટી અને 6 કરતાં નાની એટલે કેટલી થઈ? તો 0, 1, 2, 3, 4 અને 5. કેમ 5? 5 એટલે કે 6 કરતાં નાની. એટલે કે rની કિંમત કઈ હોઈ શકે, એવું નથી કે આ બધી જ હોય, આમાંથી કોઈ એક હોય. બરાબર છે. તો r = 0 હોઈ શકે, અથવા તો r = 1 હોઈ શકે, અથવા તો r = 2 હોઈ શકે, અથવા તો r = 3 હોઈ શકે, અથવા r = 4 હોઈ શકે, અને અથવા r = 5 હોઈ શકે. બરાબર છે. તો આ દરેકની આપણે ચર્ચા કરીએ કે શું આ 6q+1, 6q+3 અને 6q+5 પ્રકારના અયુગ્મ ધન પૂર્ણાંક છે કે કેમ. બરાબર છે. તો પહેલાં આપણે r = 0 મૂકીને ચેક કરીએ, પછી એવી રીતે r = 1, પછી r = 2. કયા સમીકરણમાં? આ a = 6q+rમાં. બરાબર છે. એક વખત r = 0 મૂકીશું અહીંયા, એક વખત r = 1 મૂકી દઈશું, એક વખત r = 2, એક વખત r = 3, એક વખત r = 4 અને બીજી વખત 5. બરાબર છે. તો એક વખત આપણે લઈએ r = 0 માટે. તો r = 0 માટે શું મળે? તો a = 6q+r. હવે 6q+r + 0 થઈ જાય. હવે 0 ના લખીએ તો ચાલે, એટલે આપણને શું મળશે? a = 6q. હવે હું આને 2 વડે ભાગું છું, એ 2 વડે ભગાય? તો કે હા, 6 એ જે 6 સંખ્યા છે એ 2 વડે ભાગી શકાય
છે, એટલે છ બે વડે ભગાય છે એટલે આખો એ, આ એ પણ બે વડે ભગાશે, હા, તો જે એ વડે સોરી જે બે વડે ભાગી શકાય છે એટલે કે વિભાજ્ય છે, જે બે વડે વિભાજ્ય છે, પરંતુ આપણો એ કેવો છે, અયુગ્મ પૂર્ણાંક છે. આગળ આપણે જોયું, જો અહીંયા ધારેલું જ છે આપણે કે એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક છે અને આ તો બે વડે વિભાજ્ય છે, અને બે વડે વિભાજ્ય હોય એ તો અયુગ્મ હોય નહીં, એ કેવો હશે, યુગ્મ હોય. તો આ તો શું થઈ ગયું, બે વડે વિભાજ્ય છે અને એ અયુગ્મ હોવાથી એ બરાબર 6q શક્ય છે જ નહીં. તો આ વસ્તુ તો આપણી પાસે શક્ય છે નહીં. પછી એ જ રીતે આર બરાબર એક મૂકીએ, એ જ રીતે આર બરાબર એક મૂકીએ, તો આર બરાબર એક માટે હવે જે આગળનું આપણું સમીકરણ છે એ બરાબર 6q + r, એમાં આરની કિંમત કેટલી મૂકવાની, એક, તો આર બરાબર એક મૂકીએ તો એ બરાબર 6q + r, તો આર એટલે એક, એટલે શું મળી ગયું, એ બરાબર 6q + 1. તો હવે આને આપણે જોવું હોય તો આ કયું સ્વરૂપ ધારણ કરે છે, શું આ બે વડે વિભાજ્ય છે કે નથી, તો ચેક કરીએ. તો આપણે અહીં ચેક કરીએ તો અહીં જુઓ, આપણે આને 6q ને આપણે લખી શકીએ 2 × 3q, તો કે હા લખી શકીએ, એટલે આપણે લખીએ એ બરાબર 2 × 3q + 1 બરાબર છે. તો આ રીતે થોડુંક છૂટું પાડીએ. હવે એને આપણે આ 3q ને માની લઈએ કોઈ પૂર્ણાંક કહી દઈએ, ધારી લઈએ કે K1 કોઈ પૂર્ણાંક છે, K1 કોઈ પૂર્ણાંક લઈ લઈએ, તો K1 બરાબર 3q લઈ લઈએ, કોઈ પૂર્ણાંક છે એટલે, તો કોઈ પૂર્ણાંક તો એ બરાબર 2K1 + 1. હવે ધ્યાનથી જુઓ તો આપણું એક સ્વરૂપ હતું 2Q + 1, કોના માટે હતું આ, તો કે છે અપૂર્ણાંક માટે, કોના સોરી અયુગ્મ માટે, કોના માટે હતું, અયુગ્મ માટે. આ સ્વરૂપ કોના માટેનું છે, અયુગ્મ માટેનું. તો આ જે 2K1 + 1 દેખાય છે એ કંઈક આવું જ નથી દેખાતું, હા, તો પછી આ પણ કેવો, આ કયું હશે 2K1 + 1, એ પણ કેવું હશે, બે વડે વિભાજ્ય હશે નહીં. કેમ, તો કે અયુગ્મ છે, એ કેવું છે, અયુગ્મ. એટલે આ જો અયુગ્મ હોય તો આના બરાબર જ આપણે આ લખ્યું છે ને, તો આ પણ કેવું હશે, અયુગ્મ જ થશે. એટલે જે બે વડે વિભાજ્ય નથી ને, તેથી એ બરાબર 6Q + 1, એ કેવું છે, અયુગ્મ થાય. બરાબર છે. એ જ રીતે આર બરાબર 2 માટે લઈએ, તો આર બરાબર 2 માટે લઈએ તો એ બરાબર 6Q + r માં આપણે 2 લખીશું એટલે શું બની જશે, એ બરાબર 6Q + 2. હવે અહીંયા જુઓ, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, તો 2 સામાન્ય લેવાય, હા લેવાય. તો હવે જો આખું સમીકરણ 2 વડે ભગાશે પછી, તો કે હા ભગાશે, એટલે આ રહ્યું 2 વડે વિભાજ્ય છે. હવે 2 વડે વિભાજ્ય હોય એને આપણે કેવું કહીએ છીએ, યુગ્મ કહીએ છીએ. 2 વડે વિભાજ્ય હોય એને તો યુગ્મ કહીએ છીએ, અને આપણો એ તો કેવો છે, અયુગ્મ. તેથી આ પણ શક્ય નથી. એટલે જોઈએ, જે 2 વડે વિભાજ્ય છે પરંતુ એ અયુગ્મ હોવાથી એ બરાબર 6Q + 2 શક્ય થાય નહીં. કેમ કે આર બરાબર 2 મૂકીએ છીએ ત્યારે એ કેવો થઈ જાય છે, યુગ્મ. એટલે 6Q + 2 શક્ય થાય નહીં. હવે આર બરાબર 3 મૂકી જોઈએ. હવે આર બરાબર 3 મૂકી જોઈએ, તો આર બરાબર 3 માટે શું થાય છે, તો કે આર બરાબર 3 મૂકીએ તો 6Q + 3 બરાબર છે. તો હવે આને ધ્યાનથી જોશો તો આ પણ 2 વડે વિભાજ્ય નથી. કેવી રીતે, તો જો સમજીએ, તો 6Q + 3 છે તો એને આપણે લખવું હોય તો કેવી રીતે લખાય, તો 6Q + 2 + 1 આવી રીતે લખાશે, હા. હવે જો 6Q, હવે આમાંથી 2 કોમન નીકળે છે, તો 2 સામાન્ય કાઢીએ, તો 2 સામાન્ય કાઢીએ એટલે થશે કંઈક આવું, એટલે હશે આ થશે 3Q + 1 કૌંસમાં અને કૌંસની બહાર +1. હવે આને કોઈ આપણે K ધારી લઈએ તો 2K + 1 થઈ જાય, હા. તો આ પણ 2Q + 1 સ્વરૂપે થઈ ગયું, એટલે આ કેવું થઈ ગયું, અયુગ્મ થઈ ગયું. કેવું થઈ ગયું, અયુગ્મ સ્વરૂપ. એટલે જે 2 વડે વિભાજ્ય પણ નથી અને 2 વડે વિભાજ્ય ના હોય તો કેવું કહેવાય, અયુગ્મ કહેવાય. તો અયુગ્મ છે, તો અયુગ્મ છે એટલે કે 6A = 6Q + 3 એ કેવું છે, અયુગ્મ. બરાબર છે. હવે આપણે આર બરાબર 4 માટે લઈએ, તો આર બરાબર 4 માટે તો 6Q + 4 અહીંયા
ચોખ્ખું દેખાય છે કે બંનેમાં બે બે કોમન લેવાય છે, તો બે સામાન્ય લેવાય. તો બે સામાન્ય લઈએ તો એ રહ્યો બે વડે વિભાજ્ય થઈ જાય છે, બરાબર. પરંતુ એ કેવો છે? અયુગ્મ છે, તેથી આ શક્ય થાય નહીં. એટલે કે જે બે વડે વિભાજ્ય છે પરંતુ એ અયુગ્મ હોવાથી એ બરાબર 6³ + 4 શક્ય નથી. એવી જ રીતે આર બરાબર 5 માટે લઈએ તો એ બરાબર 6³ + 5. અહીંયા બે ને આપ અહીં 6 ના અવયવ પાડે તો 2 × 3 એટલે 2 × 3³ લખાય, અને 5 એટલે 4 + 1 કહેવાય, તો 4 + 1. હવે આને સામાન્ય લઈએ તો શું, જો આ આખામાંથી 2 સામાન્ય લેવાય છે, તો 2 સામાન્ય લઈએ શું બન્યું? 2³ + 2 + 1, બરાબર છે. તો હવે જો એ બરાબર 2k² + 1, કેમ? તો કે 2 બરાબર 3q + 2 લઈ લીધું એના લીધે. હવે આગળ, હવે 2k² + 1 એટલે કયું સ્વરૂપ થઈ ગયું? 2q + 1. અને 2q + 1 સ્વરૂપે કયું કહેવાય? અયુગ્મ સ્વરૂપ કહેવાય. એટલે આ પણ એ અહીંયા કેવો મળશે? 2k² + 1 એટલે આપણે 6q + 5 જ કહેવાય ને, અને 6q + 5, જો 2k² + 1 અયુગ્મ હોય તો 6q + 5 પણ કેવું થશે? અયુગ્મ. એટલે અહીંયા જો જે બે વડે વિભાજ્ય નથી તેથી એ બરાબર 2k² + 1, અથવા તો પછી 6q + 5 એ કેવું છે? અયુગ્મ છે. આમ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંકની સંખ્યા એ કોઈ પણ પૂર્ણાંક ક્યુ માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની જ થાય, બરાબર છે. ખ્યાલ આવી ગયો? બરાબર છે, ઓકે. આગળ જોઈએ આપણો હવે દાખલા નંબર, પ્રશ્ન નંબર 4, સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 4. એ પણ સેમ આવો જ છે, પણ એમાં આપણાને વર્ગ કરવાનો છે, અને આના પછી જે પ્રશ્ન નંબર 5 છે એ કંઈક ઘન કરવાનો આવે છે, એ ઘન કરવાનો આવે છે. તો સેમ આ દાખલો સમજણ આવી જશે તો આગળનો દાખલો પણ ઓટોમેટિકલી સમજણ પડી જશે કે આમાં શું કરવાનું છે, બરાબર છે. જેમ આગળ આપણે ચેક કર્યું કે યુગ્મ છે કે અયુગ્મ છે, તેવું જ અહીંયા પણ ચેક કરવાનું છે. તો જોઈએ અહીંયા આપણે શું ચેક કરવાનું છે, તો જોઈએ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈપણ પૂર્ણાંક એમ માટે 3m અથવા તો 3m+1 સ્વરૂપમાં હોય. એવું આપણે દર્શાવવું છે, કોઈપણ પૂર્ણાંકનો વર્ગ કયા સ્વરૂપમાં હશે? તો 3m અથવા તો 3m+1 સ્વરૂપમાં જ હોય. કોઈપણ પૂર્ણાંકનો વર્ગ લઈ લઈએ તો ચેક કરીએ, તો કોઈ પણ પૂર્ણાંક માટે આપી કોઈ પણ ધન પૂર્ણાંક કહી દીધું છે આપણે અહીંયા. હવે આપણે તો આગળ જાણીએ છીએ કે એમ કે આગળ આપણે કોઈ પણ ધન પૂર્ણાંક આપતા હતા, હવે આપણને ખ્યાલ નથી એટલે આપણે શું કરી લઈશું? ધારી લઈશું. એટલે કે ધારો કે એ બરાબર કોઈ ધન પૂર્ણાંક છે અને બી બરાબર કેટલા હશે? 3. અહીંયા ચોખ્ખું દેખાય છે, બી બરાબર કેટલા હશે? 3. અને આ પ્રશ્ન જે સ્વાધ્યાયમાં આપ્યો છે તેમાં પણ નોંધ કરીને આપેલું છે આપણને કે એક્સ બરાબર ધન પૂર્ણાંક લઈ લો અને બી બરાબર આટલા લો, અને એવી રીતે ત્યાં દર્શાવેલું છે. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર એવો ક્યુ ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ 0 મળશે કે જેથી એ બરાબર 3q + r, જેથી 0 < r < 3 થાય. 0 > r = r < 3 થાય. હવે આના મતલબ શું કહેવા માગે છે? તો અહીંયા આપણી કન્ડિશન છે, આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય જોઈ ગયા છે કે એમાં આપણને ખ્યાલ છે કે એ બરાબર BQ + R, 0 > r = r - b, અને બી બરાબર કેટલા છે? 3. એટલે આ જ કન્ડિશન બને 0 > r = r - 3. આનો મતલબ શું કહેવા માગે છે કે આર છે એ આરની કિંમત એ 0 કાં તો 0 કરતાં મોટી અને 3 કરતાં નાની. ફરી આરની કિંમત કેટલી? 0 કાં તો 0 કરતાં મોટી અને 3 કરતાં નાની. હવે 0 અને 0 કરતાં મોટી અને 3 કરતાં નાની કઈ કઈ હોય? તો આર બરાબર 0 થાય, આર બરાબર 1 થાય અને આર બરાબર 2 થાય. તો બરાબર છે, એટલે આરની કિંમત કઈ કઈ હોઈ શકે? 0, 1 અને 2, બરાબર છે. તો હવે આરની કિંમત અલગ અલગ લઈએ કે 0 લઈએ, 1 લઈએ, 2 લઈએ, ત્યારે તો આર બરાબર 0 લેતા, ચલો આરની કિંમત આપણે 0 રાખીએ, તો આર બરાબર 0 માટે
आर बराबर जीरो माटे समीकरण शू बन से, तो अहीं आर बराबर आप जीरो लखीए तो ए बराबर थ्री क्यू प्लस जीरो, थ्री क्यू प्लस जीरो एट जीरो थ्री क्यू ज कहवाय, तो ए बराबर थ्री क्यू। हवे आपणे शू पूछ्यु छे, एना वर्गनी वात करी छे, धन पूर्णांकना वर्ग क्या स्वरूपे होवा जोईए, थ्री एम अथवा तो थ्री एम प्लस वन। तो चेक करिए तो ए स्क्वेर बराबर थ्री क्यू स्क्वेर बराबर नाइन क्यू स्क्वेर, केम केम के बने बाजू आप शू कर वर्ग लीधो, बराबर छे, तो बने बाजू वर्ग लीए तो आ शू थी जाए ए स्क्वेर बराबर नाइन क्यू स्क्वेर। हवे जो हवे नाइन क्यू स्क्वेर ने अपने नाइन नो मतलब शू थाय, त्रण गुणिया त्रण कहवाय, हाँ कहवाय, बराबर छे, तो ए स्क्वेर बराबर थ्री इंटू थ्री क्यू स्क्वेर। हवे आज थ्री क्यू स्क्वेर छे अने आपणे मानी लईए कि एम, એવું આપણે ધારી લઈએ, માની લઈએ કે થ્રી ક્યુ સ્ક્વેર બરાબર કોઈ પૂર્ણાંક એમ મળે છે, તો અહીંયા લખીએ જ્યાં એમ બરાબર થ્રી ક્યુ સ્ક્વેર કોઈ પૂર્ણાંક છે, તો એ સ્ક્વેર બરાબર થ્રી એમ મળી ગયા। અને આપણો પ્રશ્ન શું કહેતો હતો કે કોઈ પણ પૂર્ણાંક માટે એનો વર્ગ કયા સ્વરૂપે હશે, થ્રી એમ સ્વરૂપમાં હશે, તો મળી ગયું। એ જ રીતે આર બરાબર એક માટે લઈએ, તો આર બરાબર એક માટે શું બનશે સમીકરણ, એ બરાબર થ્રી ક્યુ પ્લસ આર, તો એ બરાબર થ્રી ક્યુ પ્લસ વન, તો એ બરાબર થ્રી ક્યુ પ્લસ વન એ સ્ક્વેર, તો થ્રી ક્યુ આખાનો વર્ગ। હવે આનું વિસ્તરણ કરવાનું, વિસ્તરણ કયા સ્વરૂપે થશે, વિસ્તરણ કયા સ્વરૂપે થશે એનું, તો આપણી પાસે એક વિસ્તરણનું સૂત્ર છે, એ એનો એ વત્તા બી આખાનો વર્ગ, તો શું થશે, એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, તો એનો ઉપયોગ કરીએ તો નાઇન ક્યુ સ્ક્વેર પ્લસ સિક્સ ક્યુ પ્લસ વન, બરાબર છે। તો આ રીતે આગળ એનું સમીકરણ જશે। તો હવે જો અહીંયા નાઇન ક્યુ સ્ક્વેર પ્લસ સિક્સ ક્યુ, તો આ બંનેમાં ત્રણ કોમન દેખાય છે, જો નવ અને છ એ બંનેનો કોમન અવયવ સામાન્ય અવયવ કયો છે, તો કહે છે ત્રણ, તો ત્રણ સામાન્ય લઈ લેવાય, તો કે હા, તો ત્રણ સામાન્ય લઈ લઈએ, તો કૌંસમાં થ્રી ક્યુ સ્ક્વેર, થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ટુ ક્યુ અને કૌંસ પૂરો વત્તા એક। હવે થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ટુ ક્યુને આપણે લઈ લઈએ એમ, એવું ધારી લઈએ કોઈક પૂર્ણાંક એમ ધારી લઈએ, તો જ્યાં એમ બરાબર થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ટુ ક્યુ કોઈક પૂર્ણાંક છે, તો આને લખવું હોય તો કયા સ્વરૂપે લખીશું, થ્રી એમ પ્લસ વન, એટલે એ સ્ક્વેર બરાબર આપણને શું મળ્યું, થ્રી એમ પ્લસ વન। એટલે આગળ એ જ વાત હતી કે કોઈ પણ ધન પૂર્ણાંક એનો વર્ગ એ થ્રી એમ અથવા તો થ્રી એમ પ્લસ વન સ્વરૂપે હોય છે, તો અહીંયા થ્રી એમ પ્લસ વન સ્વરૂપ મળે છે। હવે આર બરાબર બે માટે બાકી રહ્યું, તો આર બરાબર બે માટે, તો આર બરાબર બે મૂકીએ તો એ બરાબર શું થશે, થ્રી ક્યુ પ્લસ ટુ। હવે થ્રી ક્યુ પ્લસ ટુ આનું પણ વિસ્તરણ કરવાનું, એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર સ્વરૂપે, તો એ સ્ક્વેર બરાબર નાઇન ક્યુ સ્ક્વેર પ્લસ ટેલ ક્યુ પ્લસ ફોર। તો આ દરેકમાં જુઓ, અહીંયા ત્રણ નવ છે, અહીંયા પણ બાર છે, અહીં ચાર છે, તો ચારને હું લખી શકું ત્રણ વત્તા એક, હા લખી શકાય। હવે જુઓ આ નવ, અહીં બાર, અહીંયા ત્રણ, દરેકમાં સામાન્ય અવયવ દેખાતો હોય તો આપણને ત્રણ દેખાય છે, તો દરેકમાંથી હું ત્રણ સામાન્ય લઈ લે, તો ત્રણ સામાન્ય લઈ લીધા, તો અહીંયા સમીકરણ અંદર શું બનશે, થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ફોર ક્યુ પ્લસ વન પ્લસ વન, તો એ સ્ક્વેર બરાબર શું થશે, થ્રી એમ પ્લસ વન, જ્યાં એમ બરાબર શું છે, થ્રી ક્યુ સ્ક્વેર પ્લસ ફોર ક્યુ પ્લસ વન, જ્યાં કોઈક પૂર્ણાંક છે, તો એ સ્ક્વેર બરાબર શું થશે, થ્રી એમ પ્લસ વન। એટલે આમ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક એમ માટે થ્રી એમ અથવા તો થ્રી એમ પ્લસ વન સ્વરૂપમાં જ હોય છે, બરાબર છે। આના પછી આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈશું, એમાં ઘન સ્વરૂપ કરવાનું છે, બરાબર। Tick, tick.